ડુંગળીનું વાવેતર વધુ પ્રમાણમાં કરવામાં આવેલું છે. ગત વર્ષે ડુંગળીના ભાવ આસમાને પહોંચેલા હતા, તેથી તેનાથી આકર્ષાય અને ખેડૂતોએ આ વર્ષે ડુંગળી મોટા પ્રમાણમાં વાવેલી હતી અને તેનું વાવેતર થતાની સાથે મબલક પ્રમાણમાં તેનો પાક પણ ઉતરેલો છે. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ એકદમ નીચે જતા ખેડૂતોએ માથે ઓઢી અને રોવાનો સમય આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. ત્યારે ખેડૂતોએ માંગણી કરેલી છે કે સરકાર ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરે. અમરેલી જિલ્લામાં કપાસના વાવેતર પછી આ વર્ષે ડુંગળીના પાકનું બમ્પર વાવેતર થયેલું છે. આથી ખેડૂતો ખુશ છે, પરંતુ તેમને ડુંગળીના ભાવ પર્યાપ્ત પ્રમાણમાં ન મળતા ભારે નારાજ પણ થયેલા છે. ગઈકાલે ડુંગળીનો ભાવ 200ની આસપાસ રહેલો હતો, આ વર્ષે ડુંગળીનો ભાવ 100ની અંદર જતો રહેલો છે. આનાથી ખેડૂતો ભારે નારાજ છે. ખેડૂતોને ચિંતા છે કે આવનારા દિવસોમાં આનાથી પણ ઓછા ભાવ થશે તો તેઓને રડવાનો વારો આવશે અને પોતાની મહેનત ઉપર પાણી ફરી વળશે. ડુંગળીનું વાવેતર બંપર્ચ્યું છે આ વર્ષે. ગયા વર્ષે ઓછું વાવેતર હતું એને હિસાબે ભાવ વધારે હતો. આ વર્ષે તો હાવ ભાવ ઓછો છે. ગયા વર્ષે 200 રૂપિયા ભાવ હતો, આ વર્ષે 100 રૂપિયાની અંદર ભાવ છે. જો આવો નવો ભાવ રહેશે તો કોઈ ખેડૂત ડુંગળી વાવશે નહીં, ઘઉંને કપાસ ને એવું જ વાવશે. અને સરકારશ્રીને એટલી વિનંતી કે અમને ટેકાના ભાવ રાહત કરી દે. અમરેલી જિલ્લામાં આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન સારા પ્રમાણમાં થયેલું છે, પણ વેચાણ ભાવ નજીવો મળતા હાલ ખેડૂતો ભારે પરેશાન થઈ ગયેલા છે. ખેડૂતોની માંગ છે કે આ બાબતે સરકાર તેમને ટેકાના ભાવ આપે તો તેમને થતી નુકસાનીમાંથી તેઓ બહાર આવી શકે તેમ છે. નહીતર હવે પછી ખેડૂતો ડુંગળીના પાકની જગ્યાએ કપાસ, ઘઉં વગેરે પાકનું જ વાવેતર કરશે. ગયા વર્ષે ડુંગળીનો પાક ઓછો હતો અને ખેડૂતોને ભાવ વધારે મળેલા હતા. આ વર્ષે ડુંગળીનો પાક વધારે થયેલો છે તો ભાવ ઓછા થતા ખેડૂતોની મૂંઝવણ વધી ગયેલી છે. તેમના વાવેતર અને અન્ય ખર્ચાનો ભાવ પણ નીકળી શકે તેમ નથી. આથી ખેડૂતોની મૂંઝવણ વધી ગયેલી છે, આના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગયેલી છે. આ વખતે ડુંગળીનું વાવેતર વધારે છે ગઈ સાલ કરતાં. ગઈ સાલ 200 થી 250 રૂપિયા ભાવ મળતા હતા ખેડૂતોને, આ વખતે 100 રૂપિયાની અંદર ભાવ મળે છે. અમારે સરકારશ્રીને એ કહેવાનું છે કે ટેકાના ભાવ સારા આપે, કારણ કે 150 રૂપિયા તો અમને ખેડૂતને અહીંયા પડે છે. ડુંગળી સારા ટેકાના ભાવ આપે તો ખેડૂત ઊભો રહે. જો આવી સ્થિતિ રહી તો હવેથી ખેડૂતો ડુંગળીનું વાવેતર નહીં કરે તેવો નિર્ણય ખેડૂતોએ કરી લીધેલો છે. ખેડૂતોની માંગ છે કે આ બાબતે સરકાર ડુંગળીના ભાવ માટે ટેકાના ભાવ નિશ્ચિત કરે અને ખેડૂતોને રાહત આપે તો ડુંગળીના પર્યાપ્ત પ્રમાણમાં અને પૂરતા ભાવ મળે અને તેઓની મુશ્કેલી દૂર થાય. ડેલ કંપનીની ઓરિજિનલ પ્રોડક્ટ